पीएमओ अधिकारी बनीने ठगाई करनार किरण पटेल वधु एक कांड सामे आव्यो छे। अमदावादना वेपारी साथे पण महाठग किरण पटेले छेतरपिंडी करी छे। नरोडाना वेपारी धवल रावल ने पण किरण पटेले फसाव्यो होवानो खुलासो थयो छे। वाहनोना ले वेचनु काम करे छे धवल रावल, तो किरण पटेल वाहनो बीजाना नामे लई लोनना हप्ता करावतो हतो बाउंस। त्यारे किरण पटेले माहिती मेळवा धवल पटेल ने धमकी आपी हती। नेताओ साथेना फोटा बतावी धवल रावल ने डरावतो हतो महाठग किरण पटेल। पकड़ाई जवाना डर थी मिलकत जप्त थवानी किरण ने आशंका हती, तो किरण कोईपण प्रोपर्टी पोताना नामे न लेतो हतो। महाठग किरण पटेले अनेक लोकोने भोग बनाव्या छे। किरण भाई मने पहला क्यांकथी मारो नंबर लईने मने संपर्क कर्यो हतो, અને અમને હંમેશા શું છે કે કોઈના કોઈની ડિટેલ્સ માંગવા માટે જે ફોન કરતા હતા, એટલે શરૂઆતમાં જયારે ઓળખાણ થઈ ત્યારે એમણે કીધું મારે ભાઈ ફલાણા વ્યક્તિનો નંબર જોઈએ છે, ફલાણા વ્યક્તિ ક્યાં રહે છે, એમનું શું એડ્રેસ છે, એ શું કામ કરે છે। મેં કીધું આવી કોઈ ડિટેલ્સ મારી પાસે છે નહીં, તો તમે મેં કીધું કોઈ બીજાને કોન્ટેક કરો, કેમ કે મારી પાસે એવો કોઈ સમય બી નથી અને મારી જોડે બી કોઈ હું કોઈની પર્સનલ લાઈફમાં ધ્યાન બી નથી રાખતો। એટલે પછી કિરણભાઈ બે ત્રણ વખત સતત મેં ના પાડી તો બી મને ફોલોઅપમાં બધાના નંબર માંગતા હતા। પછી મેં જયારે ના પાડી તો એ પછી મને આમ સારી ભાષામાં ધમકાવા માંડ્યા કે ભાઈ હું પીએમઓ ઓફિશિયલમાં છું, મોદી સાહેબ જોડે મારા દિવસમાં બે વાર વાત થાય, અને કે તમે મને કે જો સીધી રીતના જવાબ નહીં આપો તો કે પછી મારે ઓફિશિયલી બધું કાર્યવાહી કરવી પડશે, અને કે સાયબર ક્રાઇમમાંથી હું બધી ડિટેલ્સ લઈશ તો પછી કે તમારા લોકોના કરિયર ખરાબ થઈ જશે। આવી રીતે ધમકી આપી, ખોટી ને ખોટી વાતો છે એ લોકોને ખબર પડે એટલા માટે મેં આ ટ્વિટરમાં આખો થ્રેડ બનાવ્યો હતો। અને એના પછી જેમ જેમ મેં એક પછી એક વસ્તુ મને મળતી ગઈ એમ હું ત્યાં એમાં ટ્વિટરમાં ટ્વીટ કરતો ગયો, અને એના પછી જે એના ઓરિજિનલ વિક્ટિમ્સ હતા એ બધા બી મને કોન્ટેક કરવા માંડ્યા અલગ અલગ સોશિયલ મીડિયા પરથી, અને એ લોકોએ મારો કોન્ટેક કર્યો ને એ લોકોએ તો મને ડોક્યુમેન્ટ પ્રૂફ આપ્યા કે ભાઈ આ ચેક રિટર્ન થયો।